રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહે ફેડરેશનના સસ્પેન્શન સામે વાંધો વ્યક્ત કર્યો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગોડામાં ફરીથી નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી રમતનું વાતાવરણ ફરી શરૂ થઈ શકે. ફેડરેશન પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકારે ચેમ્પિયનશીપને પોતાની દેખરેખ હેઠળ રાખવી જોઈએ, જેથી ખેલાડીઓને નુકસાન ન થાય. બચ્ચો કા 15 સાલ કે બચ્ચો કા ઓર 20 સાલ કે બચ્ચો કા સાલ ખરાબ ના જાય ઓર ખેલ કા વાતાવરણ ફિર સે શરૂ હો, इसलिए नंदनी नगर में इसे कराने का फैसला आम सहमति से लिया गया. 25 के 25 फेडरेशनों ने अपनी लिखित और मौखिक दोनों सहमति दे रखी है. मुझे इस पर कुछ नहीं कहना. વૃદ્ધભૂષણે કહ્યું કે કુસ્તી સંઘની ચૂંટણી લોકતાંત્રિક રીતે થઈ છે. હવે મેં રેસલિંગ એસોસિએશનમાંથી નિવૃત્તિ લીધી છે. સરકારના નિર્ણય પર જે પણ ચર્ચા કરવાની હોય તે નવું ફેડરેશન કરશે. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. सर आने वाले समय में सर जो हो रहा है उसमें दी गई कोई भूमिका नहीं होगी है? जो जो भी होने वाला है चाहे कानूनी. देखिए लोकतांत्रिक तरीके से प्रजा लोकतांत्रिक तरीके से प्रजातांत्रिक तरीके से सरकार की ही इच्छा पर सुप्रीम कोर्ट के आदेश पर चुनाव संपन्न हुआ. पूरी बॉडी बन गई है. पूरे के पूरे मेंबर चुने जा चुके हैं. अब उनको सरकार से बात करना है या उनको कहीं कानूनी सलाह लेना है तो ये मेरा काम नहीं है. मेरे पास बहुत काम है. हमने ये मेरा काम नहीं है. ये मेरा काम नहीं है. સંજય સિંહ સાથેના સંબંધો અંગે વૃદ્ધભૂષણે કહ્યું કે કુસ્તીમાં મારા ઘણા બધા લોકો સાથે સંબંધ છે. દેખિયે કરીબી તો આપ ભી મેરે હૈ. સંજય સિંહ ભુઈયાર હૈ. અમે રાજપૂત હું, છત્રી હું, तो संबंध हो सकता है, दोस्ती हो सकती है. कुश्ती से जुड़े हैं वो 15 साल से. तो कुश्ती में कौन ऐसा है जिससे मेरी जान पहचान नहीं होगी या मेरे संबंध नहीं होंगे? देखिए जो आई वो गई. अब मुझे आगे देखना है. સાક્ષી મલિકના સંન્યાસ અંગે વૃદ્ધભૂષણે કહ્યું કે હવે તેમણે પણ સંન્યાસ લીધો અને મેં પણ સંન્યાસ લઈ લીધો છે. વાત સમાપ્ત થઈ ગઈ. તો મેરા રોલ સમાપ્ત. આપકે લિયે સમાચાર સમાપ્ત. ઉનકા ભી સંન્યાસ, મેરા ભી સંન્યાસ. ખેલ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી હતી. આ નિર્ણય બાદ વૃદ્ધભૂષણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.